વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીમાં ધોરણ 11માં જોયું કે વ્યાકરણ અને લેખનનો એકમ 3નો જે વાક્ય વિષયક સજ્જતા છે એ ટોપિક લીધો છે. અને આ ટોપિકમાં મેં તમને આના પહેલાંના વિડીયો દ્વારા જે સમજાવ્યું કે વાક્ય એટલે શું અને વાક્ય કેવી રીતે બને છે, તો શબ્દો અને પદ જ્યારે સરખામણી અને ગોઠવી સરખી રીતે ગોઠવી અને બનાવીએ છીએ ત્યારે આ વાક્ય બનતું હોય છે. એમાં શબ્દો સંબંધ, પદોની સંખ્યા, અંગો વગેરે ધ્યાનમાં રાખવાની બાબતો હોય છે. ત્યાર પછી આપણે એ પણ જોયું કે જે ક્રિયાપદના આધારે પણ વાક્યના પ્રકાર હોય છે, તો એ પણ આના પહેલાં સમજી ગયા. અને હવે આપણે આ ઓડિયો દ્વારા હું તમને વિભક્તિ, અનુગો અને નામયોગીઓ એટલે કે અવયવો એના વિશે માહિતી આપીશ. આપણે જોઈ રહ્યા છીએ કે ધાતુ મૂળ રૂપો જે છે અને પર્વ પૂર્વ પ્રત્યયો અને પર પ્રત્યય લગાડીને આપણે શબ્દોનું નિર્માણ કરીએ છીએ. હવે એ શબ્દોને ક્રમમાં ગોઠવી દઈએ તો વાક્ય બની જાય, ખરું? ન બને. આપણે જાણીએ છીએ કે તમારી પેજ નંબર 64 ગુજરાતીમાં જો કે મોનિકા ગોપી દફતર ગુલાબી રંગ પેન આવું વાક્ય છેલ્લે આપ્યું છે. આ શબ્દને ક્રમમાં મૂકેલા હોય તો જ વાક્ય અર્થ પામે છે અને એને એકબીજા સાથે સાંકળવા માટે કોઈક અક્ષર ઉમેરવા પડે છે અને તે જે શબ્દની જોડવાથી એક શબ્દનો બીજા શબ્દ સાથેનો સંબંધ નિશ્ચિત થાય છે એવા સહસંબંધ ધરાવતા શબ્દોને પદો કહે છે. આ વાક્ય જે છે એ બધા જ પદો એકત્ર થઈને એક અર્થ સુનિશ્ચિત કરે છે. જે આપણે ઉપરનું શબ્દોને જે પદો બનાવીને તેનો અર્થ પામવા માટે થોડા અક્ષરો ઉમેરીએ છીએ. જો આપણે હવે જે વાક્ય બને એને જુઓ તમે. મોનિકાએ ગોપીને દફતરમાંથી ગુલાબી રંગની પેન્સિલ આપી. તો કોણે પેન્સિલ આપી એમ પૂછીએ એટલે મોનિકાએ શબ્દ આવે. હવે આપણને ખ્યાલ આવે કે જે રેખાંકિત શબ્દ છે એમાં જુઓ મોનિકાએ કોને આપી? ગોપીને. શેમાંથી આપી? તો કે દફતરમાંથી. કેવી આપી? તો કે ગુલાબી રંગની પેન્સિલ આપી. આવા જુદા જુદા આ રેખાંકિત અક્ષરો છે એને આપણે વિભક્તિ તરીકે એટલે વિભક્તિના પ્રત્યયો એટલે કે અનુગો તરીકે ઓળખીએ છીએ. ગુજરાતી ભાષામાં મુખ્ય 8 વિભક્તિઓ છે અને એ તમામનો ઉપયોગ શબ્દના આંતરસંબંધ રચવા માટે થાય છે. વાક્યનો અર્થ પ્રગટ કરવા માટે જે શબ્દના અંતે આ અનુગો પણ લગાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે વિભક્તિના પ્રત્યયો જે અનુગો છે એને કોષ્ટક દ્વારા સમજશું. તમે જુઓ આપણે જે પેજ નંબર 65 ઉપર કોષ્ટક આપ્યું છે વિભક્તિના પ્રત્યયોનું અનુગોનું, એ જોશો એટલે ખ્યાલ આવી જશે. પહેલું છે કર્તા વિભક્તિ, બરાબર. કેટલા આઠ વિભક્તિના 8 પ્રકાર છે. પેલું કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ અને અધિકરણ, તેમજ છેલ્લું સંબોધન. આ 8 પ્રકારની વિભક્તિ છે એમાં કાર્ય એનું શું છે, એને પ્રત્યય કયા કયા લાગે છે એ પ્રમાણે આપણે જોઈએ તો ખાસ કરીને કર્તા વિભક્તિ છે એનું કાર્ય શું છે, તો કે ક્રિયાનો કરનાર, દર્શાવનાર. એટલે કર્તા વિભક્તિ છે એ જે પણ ક્રિયા કરે છે એને દર્શાવે છે. એમાં પ્રત્યયો કયા કયા લાગે, તો કે એ, ને, થી અને શૂન્ય પ્રત્યય લાગે છે. ધારો કે આપણે એમ કહી શકીએ કે રમીલાએ લેસન કર્યું, તો રમીલા એ છે જે તમે રેખાંકિત શબ્દ જુઓ એ શબ્દ છે એ પ્રત્યય લાગ્યો કહેવાય. એટલે અહીંયા આગળ કર્તા છે એ ક્રિયાનો કરનાર દર્શાવે છે. બીજી વિભક્તિ છે કર્મ, તો ક્રિયાપદની સાથે કર્મનો જે સંબંધ દર્શાવે તેને કર્મ વિભક્તિ કહે છે. એનું કાર્ય કર્મ ક્રિયાપદની સાથેનો જે કર્મ સંબંધ દર્શાવવાનું છે એને પ્રત્યય કયા લાગે છે, તો કે ને પ્રત્યય લાગે છે. શૂન્ય પ્રત્યય પણ હોય છે. ધારો કે ગીતા દીવડા ને પ્રગટાવે છે, તો જે ને શબ્દ અહીંયા આવ્યો એ શું છે, તો કે એ પ્રત્યય લાગ્યો છે અને કયો છે, તો કે કર્મ વિભક્તિનો છે, ક્રિયાપદને દર્શાવે છે. ક્રિયાપદ શબ્દ પહેલાં તો આમાં ગોતો એટલે ખ્યાલ આવી જશે કે દીવડાને પ્રગટાવે છે. અને બીજું આપણે ઉદાહરણ લઈએ તો કૌશિક ભાખરી વણે છે, તો આમાં એક પણ તમને ખ્યાલ આવી જશે કે એક પણ શૂન્ય પ્રત્યય લાગ્યું નથી, તો આવું શૂન્ય પ્રત્યય પણ હોઈ શકે છે.